વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમે ડિજિટલ વિદ્યાલય ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ કરો અને ઓલ નોટિફિકેશન બે આઇકન છે પ્રેસ કરો જેથી કરીને તમને લર્નિંગ લોસ છે નું સોલ્યુશન સ્વાધિ નું સોલ્યુશન સ્વાધીન નું સોલ્યુશન તો તમામ પ્રવૃત્તિ છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે અને દરેક પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલની અંદર અલગ અલગ પ્લેલિસ્ટ પણ આપેલ છે ડિજિટલ વિદ્યાલય ચેનલમાં તમે માં ક્લિક કરશો એટલે તમને દરેક ધોરણ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ છે જોવા મળશે બરાબર તમારું ધોરણ એમાં સિલેક્ટ કરશો એટલે તમને સંપૂર્ણ તમામ પ્રવૃત્તિ છે એનું સોલ્યુશન

ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બે લાયકન છે તે દબવી દેજો જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય ચાલો એ તો શું છે તો કે સાદુ ઇલે ઇલેક્ટ્રોસ્કોપ જે છે આપણે બનાવવાનું છે અને એનું કાર્ય સમજવાનું છે તેના માટે તો કે જામની ખાનલી બોટલ કાર્ડનો કાર્ડબોર્ડનો ટુકડો પેપર ક્લિપ ચાર સેમી ચાર ગુણ્યા દિવસનું સેમીનું એલ્યુમિનિયમની ફોઇલ છે એની બે પટ્ટી લેવાની છે રિફિલ છે પોલિથિન છે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી છે ફૂગો અને ઊનનું કાપડ આટલી વસ્તુ આપણે લેવાની છે અને આ રીતે એને ગોઠવવાની છે બરાબર આકૃતિ તમારે ખાસ દોરવાની છે ચાલો રીત કઈ છે તો કે ભાઈ જામની એક ખાલી બોટલ લો અને બોટલના મૂક કરતાં થોડો મોટો કાર્ડબોર્ડનો ટુકડો માથે રહી જાય રીતે ગોઠવવાનો તેની મધ્યમાં નાનું છિદ્ર પાડવાનું છે પેપર ક્લિપ ખોલી નાખી અને એક સીધો સળિયો બનાવો હવે આ સળિયાની એક છેડાના છિદ્રમાંથી પસાર કરી અને લંબરૂપે સહેજ વાળો જેથી કાર્ડબોર્ડ સાથે ચીટકી રહે સળિયાના કાર્ડબોર્ડની નીચે રહેલા છેડાને વાળી અને હુંક જેવી રચના કરો લગભગ ચાર ગુણ્યા એક સેમીની એલ્યુમિનિયમની ફોઇલની બે પટ્ટી કાપો અને તેમને હુંક વડે હુંક પર ભરાવો હવે કાર્ડબોર્ડ પરથી રચનાની બોટલ છે આ બોટલ મૂકો અને ફોઇલની પટ્ટીઓ છે એની બોટલની અંદર રહેશે આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ છે તૈયાર થશે બરાબર ચાલો એટલે અવલોકન શું ખબર છે તો કે ભાઈ વીજભારીત રિફિલને છે એ પેપર ક્લિપના છેડાને અડકતા અડગાળતા એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ પહોળી થાય છે બીજું વીજભારીત પદાર્થો છે એ પેપર ક્લિપના છેડાને અડગતા આ જ રીતે એલ્યુમિનિયમની ફોઇલની પટ્ટીઓ છે એ પહોળી થાય છે બરાબર નિર્ણય શું આવશે તો કે ઇલેક્ટ્રોસ્કોપ જે છે પદાર્થ વીજભારીત છે કે નહીં તે જાણવા માટે વપરાય છે કોઈ પદાર્થ છે વીજભારી છે કે નહીં એના માટે જાણવા માટે શું વપરાય ઇલેક્ટ્રોસ્કોપ બરાબર ચાલો એમ શીખ્યું છે જોઈ લઈએ કે બોલપેનની વપરાયેલી રિફિલને પોલિથિનના ટુકડા સાથે કસવામાં આવે છે આ અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી સાચું નથી શું તો કે ડી રિફિલ અને પોલીથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય એ સાચું નથી બીજું વીજભારિત કાચના સળિયાને પોલીથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રો નજીક લાવવામાં આવે ત્યારે શું થાય તો કે આકર્ષણ થાય બરાબર ત્રીજું નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી ભૂકંપનું પૂર્વાનુમાન શક્ય નથી બરાબર ચાલો ત્યારબાદ ખરા ખોટા છે જણાવવાના છે આપણે તો કે વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફૂગો આકર્ષિત થાય આ વિધાન કેવું છે ખોટું છે ઇલેક્ટ્રોસ્કો છે ખોટું ગાજવીજ સાથેના તોફાન વરસાદ દરમિયાન છત્રી ઓઢવી સલાહ ભર્યું નથી વિધાન સાચું છે ચોથું પ્લાસ્ટિકના ઘાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે ત્યારે કાંસકો વીજભાર મેળવે છે પરંતુ વાળ વીજભાર મેળવતા નથી વિધાન ખોટું છે બરાબર ક્લિયર ચાલો અહીં આપણો પ્રયોગ નંબર ચૌદ છે એનું સોલ્યુશન છે પૂરું થાય છે બધા પ્રયોગ છે આવી રીતે જોવાના છે બરાબર એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેવું પડશે ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે તે પણ દબી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય બરાબર અને ખાસ કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો છે એને વિડીયો છે શેર કરી દેજો આવજો મિત્રો જય હિન્દ જય ભારત